नमस्कार, नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळा में आप सभी स्वागत है। तो बाळ मित्रों, आज आप धोरण 5 विषय गुजराती में पूरक वाचन 2 केटलाक प्रसंगों विषे जोईशुं, जेमांथी आपणे जीवनना विविध मूल्यों शीखवा मळे छे, जेना द्वारा आपणे कंईक ने कंईक सारी शीखामण मळे छे। अहींया पहेलो प्रसंग शुरू थाय छे के सुमन छे तीजा धोरणमां भणे छे। आ बाळक नानो छे पण अहींया आपणे ए शू शीखवाड़ी जाय छे ए जोवानुं छे। रिसेस पूरी थाय एटले बधा बाळको धक्का मुक्की करता वर्गमां जाय छे। ए दरमियान सुमन ने कोकनो धक्को वागे छे અને જેવો ધક્કો વાગે એટલે ટેબલ ઉપર સાઈનો ખડીયો મૂક્યો હોય એ ખડીયો ફૂટી જાય છે ધક્કાના કારણે, બરાબર છે? અહીંયા જોઈ શકો છો તમે, હવે વર્ગમાં શિક્ષક આવે છે અને સાઈનો ખડીયો તૂટેલો જોવે છે। શિક્ષક ખૂબ જ ગુસ્સે હોય, સ્વભાવે કડક હોય, એટલે તરત પૂછે જોરથી કે ભાઈ આ કોનું કામ છે? આખો વર્ગ શાંત, કોઈ ના બોલે, કોઈ કશું જવાબ ન આપે, બરાબર? એ સમયે સુમન ધીમેથી ઊભો થાય છે અને કહે છે કે સાહેબ, આ ખડીયો છે ને મારાથી ફૂટી ગયો છે, હું ગુનેગાર છું। શિક્ષક તો વિચારમાં પડી જાય છે, એ કશું બોલી નહીં શકતા, એ તો આ બહાદુર નીડર છોકરા સામે જોઈ રહે છે કે વાહ કેટલો બધો બહાદુર છોકરો કહેવાય, ઠીક છે? હવે અહીંયા છે બીજો પ્રસંગ। અહીંયા પંકજ છે બજારમાં શાક લેવા ગયો, દૂધી 20 રૂપિયા કિલો હતી, એણે 1/2 કિલો દૂધી લીધી એટલે 10 રૂપિયાની આવી। શાકવાળાને એણે 20 રૂપિયા આપ્યા અને શાકવાળાએ પણ બાકીના પૈસા પાછા આપી દીધા। પૈસા લઈને રસ્તામાં જેવો જતો હતો ને તો જોયું તો 15 રૂપિયા હતા, શાકવાળાએ ભૂલથી એને પૈસા વધારે પાછા આપ્યા હતા। આપણે તો કહીએ એના જગ્યાએ બીજો કોઈ છોકરો હોય તો પૈસા લઈને ઘરે જતો રહે, પણ ના, એ તો તરત પાછો આવ્યો। પાછો જઈ અને એણે શું કર્યું, એ શાકવાળાને એના વધારાના 5 રૂપિયા પાછા આપી દીધા। શાકવાળો તો પંકજની સામે જોઈ રહ્યો કે વાહ કેવો પ્રમાણિક કહેવાય, કેટલો ઈમાનદાર માણસ કહેવાય કે છે ને। અહીંયા આપણને પ્રામાણિકતા શીખવા મળી। હવે ત્રીજો પ્રસંગ જોઈએ। દીપા સવારમાં વહેલી ઉઠે, નાની છોકરી છે પણ એના ગુણો જુઓ કેટલા બધા છે। ઘરમાં કચરો વાળે, બાને વાસણ ધોવામાં મદદ કરે, બરાબર છે? દાદીમાને દેવ સેવા માટે ફૂલ લાવી આપે, પૂજા કરવા માટે થઈને, બરાબર છે? એના સિવાય પોતાનો પાઠ વાંચે, સમયસર લેસન કરવું, ગૃહકાર્ય કરવું, નાના ભાઈને પણ સાચવીને રાખે જેથી મમ્મી ઘરના બીજા કામ પતાવી દે, બરાબર? તો દીપા કેવી કામગીરી, કે કામમાં રચી પચી રહેનારી, બિલકુલ આળસુ નહીં, બરાબર છે? એટલે બધાને દીપા ખૂબ ગમતી હતી। હવે નવો પ્રસંગ જુઓ। અહીંયા તમને એક વ્યક્તિ ઊભેલો દેખાય છે, હાથમાં લાકડી છે, આંખે ચશ્મા પહેર્યા છે, એટલે અંધ વ્યક્તિ છે, બરાબર? અહીંયા અશ્વિન બજારમાં જતો હતો ને તો રસ્તા ઉપર ખૂબ વાહનો અને બધાની અવર જવર હતી, મોટરગાડી હતી, બધું હતું, અને આ માણસ અંધ વ્યક્તિને રસ્તાની બીજી બાજુએ જવું હતું, પણ આંધળો હતો એટલે બિચારો નહોતો જઈ શકતો હતો। અશ્વિને એનો હાથ પકડી એને રસ્તાની બીજી બાજુએ લઈ ગયો, બરાબર? અશ્વિન કેટલો દયાળુ છે, આપણે કોઈની મદદ કરીએ તો કોઈ આપણી કરે છે ને, ભગવાન જુએ જ છે। હવે નવો પ્રસંગ। અહીંયા ખુશ પૂજાની વર્ષગાંઠ છે, ખુશાલીની બહેનપણી છે, બધી બહેનપણીઓ ભેગી થઈ હતી, જન્મદિવસ હોય એટલે કેક કાપીએ, ચોકલેટો ખાવા મળે છે ને। અહીંયા પૂજાની બાય બધી છોકરોને 5-5 પીપરમિન્ટ આપી, એક જાતની ચોકલેટ જ કહેવાય, બરાબર? એમાંથી જે બીજી બહેનપણીઓ હતી પૂજાની, બધી ત્યાં ઊભી ઊભી ખાઈ ગઈ, પણ ખુશાલીએ તો ના ખાધી। ખુશાલીએ એ ચોકલેટો પોતાના ગજવામાં મૂકી, એટલે કે ખિસ્સામાં મૂકી દીધી, ખિસ્સામાં મૂકી અને ઘરે જઈ પોતાના નાના ભાઈને, કાકાના દીકરા દીકરી, એમની છોકરા છોકરી બધાને આપી અને વહેંચીને ખાધી। કેટલી ખુશાલી વાલસોઈ કહેવાય, વાલસોઈ એટલે વાલ ઉપજે એવી, બરાબર? હવે નવો પ્રસંગ જોઈએ। અહીંયા નિલેશ છે, નિલેશ એના ભાઈબંધો સાથે રમતો હતો, એ વખતે બાએ એને 5 કેરી આપી, 4 ભાઈબંધો હતા એટલે બધાની 1-1 અને નિલેશની 1 એટલે 5 થઈ, બરાબર છે? 5 કેરી આપી અને બાએ કીધું હતું કે ભાઈ બધાને આપજે। અહીંયા નિલેશે બધા ભાઈબંધોને 1-1 કેરી આપી દીધી, જોઈ લો તમે, દેખાય છે? અને 5મી કેરી પોતાના માટે રાખી। જેવી એ કેરી ખાવા જતો હતો ને એટલામાં ત્યાં એક ગરીબ છોકરો આવ્યો, નિલેશે શું કર્યું હશે વિચારો, પોતાની એ કેરી એ ગરીબ છોકરાને આપી દીધી,
બરાબર છે કેમ કે ગરીબ વ્યક્તિ હોય એ બે ટાઈમનું ખાવાનું પણ ખૂબ મહેનતથી મેળવતો હોય તો એને આવી કેરી ચોકલેટ્સ કેક્સ આવું બધું ના મળતું હોય એને નિલેશ કેટલો દયાળુ કહેવાય કેટલો પરગજુ કહેવાય છે ને હવે અહીંયા નવો પ્રસંગ શરૂ થાય છે કે મનન અને તેનો નાનો ભાઈ અંગત શાળામાં ભણતા હતા એક જ સ્કૂલમાં ભણતા હતા એક ભાઈ ઉપલા ધોરણમાં તો બીજો નીચલા ધોરણમાં શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો જેમ દર વર્ષે આપણી સ્કૂલમાં પણ થાય છે ને બંને જણા એ કાર્યક્રમ જોવા જવાના હતા પણ થયું એવું કે બપોરના સમયે અંગતને કાંઈક તાવ ચડ્યો અચાનક તાવ ચડી ગયો એટલે પપ્પાએ ના પાડી દીધી અંગતને કે ભાઈ તારે કાર્યક્રમ જોવા જવાનું નથી મનનને કીધું તારે જવું હોય તો જા પણ મનન એના ભાઈ વગર ના ગયો કાર્યક્રમ જોવા એની જોડે બેઠો એને અલગ અલગ વાતો સંભળાવી કેવો પ્રેમાળ કહેવાય કહેવાય ને ખરેખર ભાઈ એટલે ભાઈ કહેવાય આ પાઠ હવે અહીંયા આપણે શબ્દાર્થ જોઈએ કામગરી એટલે કામમાં રચી પહેરનાર રચી પછી રહેનારી વારસોઈ એટલે વાલમાં ઉછરેલી પરગજુ તો પરોપકારી બરાબર છે ને હવે અહીંયા વિકલ્પો જોવાના છે કે બધા છોકરાઓ વર્ગમાં કેવી રીતે ગયા ધક્કાધક્કી કરતા લડતા લડતા વાતો કરતા ચોરી છુપી કરતા તો કે ધક્કામુક્કી કરતા ગયા હતા એમાં સાઈનો કડીઓ ફૂટી ગયો હતો બરાબર છે હવે બીજો વિકલ્પ જુઓ કે પંકજે શાક માર્કેટમાંથી શું કરી દીધું ભીંડા દૂધી ગાજર બટાકા તો પંકજે દૂધી લીધી છે ને પછી વધારાના પૈસા પાછા આપી આવ્યા હતા ને ત્રીજો વિકલ્પ જુઓ કે અશ્વિન કોનો હાથ પકડીને રસ્તો ઓળંગે છે મનનનો ખુશાલીનો અંધ વ્યક્તિનો કે શાકવાળાનો જવાબ છે અંધ વ્યક્તિનો બરાબર છે હવે જુઓ એક એક વાક્યના પ્રશ્નો છે કે સાઈનો કડીઓ કોનાથી ફૂટી ગયો તો ભાઈ સાઈનો કડીઓ સુમંતથી ફૂટી ગયો હતો શિક્ષક સુમંત સામે કેમ જોઈ રહ્યા કેમ કે સુમંતે ખૂબ નિડરતાથી બધાની વચ્ચે પોતાની ભૂલ સ્વીકારી લીધી કે ભાઈ શિક્ષકને કહી દીધું કે સાઈનો કડીઓ મારાથી ફૂટી ગયો છે ત્રીજો પ્રશ્ન જુઓ કે શાકવાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો તો પંકજે પ્રામાણિકતા બતાવીને શાકવાળા એટલે જ શાકવાળો પંકજની સામે જોઈ રહ્યો નિલેશને બાએ શું આપ્યું હતું ચોથો પ્રશ્ન તો બાએ 5 કેરી આપી હતી નિલેશને હવે જુઓ ખરા ખોટા કે દાદીમાં દેહ સેવા માટે દીપાને ફૂલ લાવી આપે તો ખોટું દીપા દાદીમાને ફૂલ લાવી આપતી હતી પંકજે શાકવાળાને ભૂલથી વધુ પૈસા આપ્યા ખોટું શાકવાળાએ વધારે પૈસા આપ્યા હતા જે પંકજ રિટર્ન કરવા આવ્યો બરાબર છે ખુશાલીની વર્ષગાંઠ હતી આ પણ ખોટું કેમ કે વર્ષગાંઠ એટલે જન્મદિવસ પૂજાનો હતો બાએ નિલેશને 5 કેરીઓ આપી ખરું અંગદને એકાએક તાવ ચડ્યું હા એ પણ વાત સાચી છે એટલે જ મનન પણ ના ગયો ને કાર્યક્રમ જોવા હવે અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જુઓ પંકજ તરત જ પાછો ફર્યો દીપા કેવી કામગીરી હું ગુનેગાર છું બરાબર છે હવે તમે સમાનાથી શબ્દો જોઈએ ગુનેગાર તો અપરાધી ધમાલ તો ધમ્માચકડી બરાબર છે ખુશખુશાલ તો સુખી નીડર બહાદુર રસ્તો માર્ગ પ્રેમાળ તો સ્નેહાળ અને હેતાળ બરાબર છે હવે જુઓ વિરોધાધી શબ્દો કામગરી તો આળસુ નીડર તો ડરપો ખુશાલ તો નાખુશી ગરીબ તો તવંગર અને પ્રામાણિક તો અપ્રામાણિક બરાબર છે અહીંયા શબ્દકોશના ક્રમમાં બધા શબ્દો પ ઉપરથી શરૂ થઈ રહ્યા છે ને એટલે પહેલાં પકડવું પછી પરગજવું પંકજ 5 અને પ્રામાણિક બરાબર છે હવે જોડણી જોઈ લો ધ્યાનમાં રાખવાની છે ફક્ત બરાબર છે ખડીઓ કિલોગ્રામ નીડર દીકરો અને કાર્યક્રમ બરાબર અહીંયા સદગુણો સાથે એના દુર્ગુણો જોડવાના છે તમે અહીંયા દરેક વ્યક્તિના નામની સામે એમનામાંથી કયો તમને ગુણ શીખવા મળ્યો કયું જીવનનું મૂલ્ય શીખવા મળ્યું એ જોડવાનું છે જેમ કે નીડરતા તો એ સુમંત શીખવાડી ગયો હતો આપણને છે ને જો એના સાથે જોઈન્ટ થઈ ગયું પ્રામાણિકતા તે એ આપણને શીખવાડી પંકજે શાકવાળાના પૈસા પાછા આપીને કામગરી તો દીપા દયા તો અશ્વિન વાલ સોયાપણું એટલે ખુશાલી પરગજુપણું એટલે નિલેશ અને પ્રેમ એટલે મનનનો પોતાના ભાઈ માટે અંગત માટે બરાબર છે તો બાળમિત્રો આ સાથે આજનો આ પાઠ અહીંયા પૂરો થાય છે
बराबर है। आशा राखू छू कि तमने खूब मजा पड़ी हे।